मुझको अंधिया, क्या जमीन और आसमां पाएगा जो लक्ष्य है तेरा। नमस्कार साथी मित्रों, केम छो बधा विद्यार्थी मित्रों, मजामां घरे हशो, सुरक्षित हशो। तो आपणे चेप्टर नंबर 10 मानव कल्याण में सूक्ष्म जीव माइक्रोब्स इन ह्यूमन वेलफेर, जेनी अंदर विद्यार्थी मित्रों आपणे 7मो लेक्चर छे। आगल 6ठा लेक्चर सुधी आपणे छेले लास्ट बायोगैस प्लांट विषय छे चर्चा करी थी। आगलना लेक्चर में सीवेज ट्रीटमेंट प्लांट्स STPCS एटले STPS विषय छे चर्चा करी थी। आज लेक्चर नंबर 7 छे, जेमा जैविक नियंत्रको तरीके सूक्ष्मजीवों कोनो जैविक नियंत्रको तरीके अपने सूक्ष्म जीवोनो फाळो शू छे, समझाई छे? केना तरीके कीधु छे? जैविक नियंत्रको तरीके सूक्ष्म जीवोनो शू छे, फाळो शू छे, समझाई छे? अथवा जैविक नियंत्रणमां सूक्ष्म जीव अथवा जैविक नियंत्रको शू छे, समझावो आजना लेक्चर्समां आपणे જોવાનું છે। એમ કહી શકાય કે માઇક્રોબ્સ એઝ અ બાયોકન્ટ્રોલ એજન્ટ્સ, આજે આપણે શરૂઆત કરીએ જૈવ નિયંત્રકો એટલે શું। તો કે ભાઈ, જૈવ નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિનો ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને પેસ્ટનું શું છે, નિયંત્રણ, સમજાય છે? એટલે કે ભાઈ, ખેત ઉદ્યોગમાં છે ને પાકને નુકસાનકારક ઘટકો ને સામાન્ય રીતે આપણે ઉપદ્રવ કારકો તરીકે આપણે શું કરી શકીએ, ઓળખી શકતા હોઈએ છીએ। એટલે એમ કહી શકાય કે જૈવિક નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, એના દ્વારા થતા વનસ્પતિ રોગ અને પેસ્ટનું શું કરવાનું છે, નિયંત્રણ, સમજાય છે? શું કરવાનું છે? પેસ્ટ એટલે કે ઉપદ્રવ કારકો તરીકે શું છે, નિયંત્રકો તરીકે ઓળખી શકાય છે। જૈવિક પદ્ધતિ ઉપયોગ કરી વનસ્પતિ રોગ અને પેસ્ટ આનું નિયંત્રણ કરવાનું છે। આધુનિક યુગમાં આપણે કીટનાશકો કેવા કીધા છે કીટનાશકો તરીકે આપણે જોવાનું છે, સમજાય છે? કેવા કીધા છે? કીટનાશકો। તો કે ભાઈ, કીટનાશકોને આપણે કહેવાય ઇન્સેક્ટિસાઇડ્સ, ઇંગ્લિશમાં શું કહેવાય, ઇન્સેક્ટિસાઇડ્સ। ત્યાર પછી પેસ્ટિસાઇડ્સના વધતા ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ થઈ રહ્યું છે। આધુનિક યુગમાં કીટનાશકો અને પેસ્ટિસાઇડ્સના વધતા ઉપયોગ દ્વારા તેનું શું છે, નિયંત્રણ થઈ રહ્યું છે। આ બધા રસાયણો છે એ વિષારી છે, આપણે જંતુનાશક દવા છાંટતા હોઈએ છીએ, સમજાય છે? પેસ્ટિસાઇડ કીટનાશક દવા છાંટતા હોઈએ છીએ। આધુનિક યુગમાં છે આપણે જોઈએ તો આ રસાયણો છે વિષારી છે, મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકર્તા છે, બાળકો, સમજાય છે? બધા માટે ખૂબ જ નુકસાનકારક છે। આ ઉપરાંત તેઓ આપણા પર્યાવરણ, ફળો, શાકભાજી અને પાકને પણ પ્રદૂષિત કરી રહ્યા છે, સમજાય છે? આ બધાને શું કરી રહ્યા છે, પ્રદૂષણ છે ફેલાવી રહ્યા છે। નિંદણનાશ માટે વપરાતા નિંદણનાશક દ્વારા આપણી ભૂમિ છે એ પ્રદૂષિત થઈ રહી છે। આપણે કોઈ પણ પાક વાવે, દાખલા તરીકે જીરું જેવો પાક વાવે, એમાં નિંદણનાશક દવા, નિંદણનાશકને ઇંગ્લિશમાં કહેવાય વેડિસાઇડ્સ, શું કહેવાય, નિંદણના નાશ માટે પાક વાવ્યો હોય એ સિવાયનું વધારાનું ઉગી નીકળતું ઘાસ, જેને આપણે નિંદણ કહેવાય, એમાં નિંદણ ન થાય એટલા માટે આપણે નિંદણનાશક દવાનો ઉપયોગ કરીએ, જેને ઇંગ્લિશમાં કહેવાય વેડિસાઇડ્સ, દ્વારા આપણી ભૂમિ છે ને બાળકો ખૂબ જ પ્રદૂષિત થઈ રહી છે, સમજાય છે? તો આમ જૈવિક નિયંત્રકો છે ભૂમિનું પ્રદૂષણ અટકાવવા માટે ઉપયોગી છે। એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ, જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરી અને આપણે ભૂમિનું પ્રદૂષણ અટકાવી શકીએ
છે, ઉપયોગ છે, કરી શકીએ છીએ ભૂમિનો પ્રદૂષણ ઉપયોગ કરીને. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ખબર પડી. ત્યાર પછી આપણે જોવાનું છે ઉપદ્રવ અને રોગોનું જૈવ નિયંત્રણ. આપણે હવે જોવાનું છે ઉપદ્રવ અને રોગોનું જૈવ નિયંત્રણ સમજાવો. બાયોલોજિકલ કંટ્રોલ ઓફ પેસ્ટ એન્ડ ડિસીઝ, કે ભાઈ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી રોગોનું નિયંત્રણ છે કરવાનું છે. તો આપણે જોશું અલગ અલગ સૂક્ષ્મજીવો કઈ રીતે રોગોનું નિયંત્રણ માટે એ ઉપયોગી છે, સર્જાય છે. આમાં એમસીક્યુ માટે છે એ ખાસ ઉપયોગી છે. હું તમને કહીશ કે આ બધી વસ્તુ છે એમસીક્યુમાં કરવી. કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની પેસ્ટ એટલે ઉપદ્રવકારકો કે પેસ્ટ તરીકે આપણે શું કીધું છે, જૈવિક નિયંત્રકો તરીકે ઓળખવામાં આવે છે એવું આપણે આગળ કીધું હતું. કૃષિ ક્ષેત્રે સમજાય છે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ શું છે, નિર્ભર છે. સમજાય છે? કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ છે રસાયણના ઉપયોગની સાપેક્ષે છે ને પ્રાકૃતિક ભક્ષક હોય એના ઉપર છે વધારે નિર્ભર છે. રસાયણના ઉપયોગ આપણે કરીએ છીએ જંતુનાશક દવાઓનો, એની કરતાં પ્રાકૃતિક ભક્ષકો પર વધારે નિર્ભર છે. કાર્બનિક ખેતી કરનાર અનુસાર જૈવ વિવિધતા સ્વાસ્થ્યની શું છે, ચાવી છે. કાર્બનિક ખેતી કરનાર અનુસાર જૈવ વિવિધતા જ છે એ આપણે કહી શકાય સ્વાસ્થ્યની ચાવી છે. સમજાય છે? કે હવે ધીમે ધીમે એવો યુગ આવશે વિદ્યાર્થી મિત્રો કે ઓર્ગેનિક ખેતી છે એ કરવી પડશે. સમજાય છે? કારણ કે આપણે ઇન્સેક્ટિસાઇડ્સ, જંતુનાશક દવાઓ છે, પેસ્ટિસાઇડ, ફંજીસાઇડ, ફૂગનાશકો, આવી ઘણી બધી દવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ જેના કારણે જમીન છે અફલદ્રુપ બની છે, નીપજ છે ઘટી છે, જમીન છે કઠણ બની ગઈ છે, જેથી ઉત્પાદન છે બરોબર થતું નથી, ફલદ્રુપતા ઘટી છે. પણ કાર્બનિક ખેતી કરનાર અનુસાર જૈવ વિવિધતા છે ને આપણા સ્વાસ્થ્યની ચાવી છે એમ કહી શકાય. દ્રશ્ય ભૂમિ પર રહેલી જેટલી વિવિધતા વધુ ને તેટલું વધુ અને તેનું સ્થાયી પણ. દ્રશ્ય ભૂમિ પર જેટલી વિવિધતા વધુ હશે તેટલું વધુ અને તેની સ્થાયી પણ શું છે, વધુ હોય છે. એટલે કે જૈવિક ખેતી કરનારા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવા કાર્યરત હોય છે કે જેમાં કીટકોનું, જેને કેટલીક વાર પેસ્ટ કહેવામાં આવે છે, કીટકોને શું કહેવાય, પેસ્ટ કહેવામાં આવે છે, નિવારણ ન કરતાં તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્ર, તેના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું શું થાય છે, નિર્માણ છે કરવામાં આવે છે. જૈવિક ખેતી કરતા ખેડૂતો દ્વારા એક તંત્ર એવું વિકસાવવામાં આવે છે કે જેમાં કીટકો હોય, કે જેને કેટલીક વાર આપણે પેસ્ટ કહેવામાં આવે છે, કીટકોને શું કહેવાય, પેસ્ટ, નિવારણ ન કરતાં તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રના ઘટાડા, ચેક અને સંતુલન માટે જટિલ તંત્રનું શું થાય છે, નિર્માણ કરવામાં આવે છે. સમજાવું તમને. આમ પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિઓમાં આડેધડ લાભદાયી અને હાનિકારક બંને જીવોને મારી નાખવામાં આવે છે, તો સમગ્ર દ્રષ્ટિકોણ જોવા મળતા સજીવની પારસ્પરિક પ્રક્રિયાઓની શું છે, સમજ છે. આ ચાઇનીઝ વાક્ય આપ્યા છે, સમજાય નહીં, સમજાય છે? પણ કહેવાનો મતલબ એવો છે કે ઓર્ગેનિક ખેતી કરતા જે ખેડૂતો છે એના દ્વારા તંત્ર એવું વિકસાવવામાં આવશે, સમજાય છે, કે ભાઈ શું કીધું છે, નુકસાન કરતા હોય તેવા કીટકો અને નુકસાન ન કરતા હોય તેવા, આ બધાનું શું છે, નિર્માણ કરવામાં આવશે, જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવશે. જ્યાં પરંપરાગત, સમજાય છે, કોન્વેન્શનલ આપણે કહી શકાય, કોન્વેન્શનલ એટલે કે પરંપરાગત, એની ખેતીની રાસાયણિક પદ્ધતિઓમાં આડેધડ લાભદાયી અને હાનિકારક બંને જીવોને શું થાય છે, આડેધડ લાભદાયી અને હાનિકારક બંને જીવોને શું છે, મારી નાખવામાં આવે છે. તે સમગ્ર દ્રષ્ટિકોણમાં જોવા મળતા સજીવની પારસ્પરિક પ્રક્રિયાઓને શું છે, સમજ છે. આપણી પરંપરાગત ખેતી કેવી છે, તો કે ભાઈ આપણે જંતુનાશક દવાઓ છે ઉપયોગ કરીએ છીએ, રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ, જેમાં શું થશે, તો કે ભાઈ લાભદાયી હશે એ મૃત્યુ પામશે,
લાભદાયી નહીં હોય એવાય સૂક્ષ્મ જીવો શું થાય છે, મૃત્યુ છે પામે છે. પણ આ વસ્તુ છે એ સજીવોની પારસ્પરિક પ્રક્રિયાની સમજ આપે છે. પણ આપણે એવો દ્રષ્ટિકોણ વિકસાવવાનો છે, જો જોજો હવે સમજાય છે. આપણી પરંપરાગત ખેતી કેવી છે, ફરીથી કહી દઉં કે ભાઈ જંતુનાશક રાસાયણિક પેસ્ટિસાઇડ વાપરીએ, ફંગીસાઇડ વાપરીએ, નીંદણનાશક વાપરીએ, વેડિસાઇડ્સ આવી જુદી જુદી દવાઓ વાપરીએ, જેના કારણે આપણને ફાયદાકારક સૂક્ષ્મજીવો મૃત્યુ પામશે, નહીં ફાયદો હોય એવા સૂક્ષ્મજીવો પણ શું થાય છે, મૃત્યુ પામશે. સમજાય છે? તો અસમતુલા છે એ સર્જાશે. તો એક આ સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓની સમજ છે, ખાસ કાળજી લેવા જેવી વસ્તુ છે. ઓર્ગેનિક ફાર્મરનો મોટા ભાગે દૃષ્ટિકોણ વિકસિત થાય છે. ઓર્ગેનિક ફાર્મર હોય, સમજાય છે? એટલે કે ઓર્ગેનિક ફાર્મર એટલે તો કે ભાઈ કાર્બનિક ખેતી કરતો ખેડૂતના મોટા ભાગે દૃષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી જેને આપણે જીવાત પેસ્ટ પણ કહીએ છીએ તેનું નિવારણ માત્ર અશક્ય નથી પરંતુ અનિચ્છનીય પણ શું છે, છે. સમજાય છે? એનું નિવારણ માત્ર અશક્ય નથી, એવું નથી કે ન થાય, પરંતુ અનિચ્છનીય પણ છે. તેમના વગર લાભદાયી પરપક્ષી કે પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં, જે જીવાત પર પોતાના પોષણ કે ખોરાક માટે શું હોય છે, નિર્ભર હોય છે. એટલે કે બંનેને, સમજાય છે, શું કરવાનું હોય છે, બંનેને આપણે શું કરવાનું હોય છે તો કે ભાઈ ઉછેર કરવાનો. ઓર્ગેનિક ફાર્મરનો બેયનો હેતુ બેયને જીવાડે, સમજાય છે? કારણ કે એકબીજા આહાર કડી સાથે એકબીજા સાથે શું છે, જોડાયેલા હોય છે. સમજાય છે? ખ્યાલ આવ્યો? તો જે છે ઓલા પાકને ફાયદો કરતા છે, તો પાકને છે એ ફાયદો જ છે એ કરે છે સૂક્ષ્મજીવો. સમજાય છે? તો આથી જૈવ નિયંત્રણમાં વિષારી રસાયણો અને પેસ્ટિસાઇડ પરની આપણી નિર્ભરતા મહદઅંશે શું થાય છે, ઓર્ગેનિક ખેતી કરો તો ધીમે ધીમે છે એ ઘટી જાય છે. સમજાય છે? જેથી જૈવ કૃષિની પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવન સ્વરૂપોથી પરિચિત થઈએ છીએ, જુદા જુદા સ્વરૂપોથી પરિચિત થઈએ છીએ. ખેતરમાંના પરપક્ષી અને પેસ્ટ દ્વારા તેમના જીવનચક્રો, ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા પ્રક્રિયા અને વસવાટ સ્વરૂપમાં તેમને પસંદ કરવામાં શું થાય છે, આવે છે, જે આપણને જૈવ નિયંત્રણમાં યોગ્ય સાધનનો વિકાસ કરવામાં શું થાય છે, મદદ કરે છે. ખ્યાલ આવ્યો? તો આ જે હતી એક કહાની હતી, વાર્તા જેવું હતું. સમજાય છે? તો કે ભાઈ ઓર્ગેનિક ખેતી છે એ કરવી જોઈએ, ટૂંકમાં એનો એમ એવો છે. સમજાય છે? જેથી કરી અને ઓર્ગેનિક ફાર્મર છે એ શું કરે છે કે નુકસાન કરતા હોય એવા સૂક્ષ્મજીવો અને ફાયદાકારક હોય એવા બંનેને છે જીવાડે છે. સમજાય છે? અને જેની મદદથી ઓર્ગેનિક ખેતી છે કરતા હોય છે. અને બીજી વસ્તુ કે જે એના માટે લાભદાયી હશે, સમજાય છે, આહાર કડી છે જળવાઈ રહે છે. સમજાય છે? અને બીજી વસ્તુ કે આપણી પરંપરાગત ખેતી કેવી છે એ આપણને ખ્યાલ છે. સમજાય છે? આડેધડ કરીએ છીએ, લાભદાયી હોય તોય ભલે, હાનિકારક હોય તોય ભલે. સમજાય છે? એવા આપણે જંતુનાશક દવાઓ છંટકાવ કરી અને આપણે એને શું કરતા હોઈએ છે, મારી નાખતા હોઈએ છીએ. ખ્યાલ આવ્યો? પણ આમાંથી કોઈ ક્વેશ્ચન આપણને પૂછાય તેવો લાગતો નથી. સમજાય છે? આ ખાલી માત્ર ને માત્ર જોવાનું છે, તમારી સમજ માટે છે વિદ્યાર્થી મિત્રો. બાકીનું હવે જે ક્વેશ્ચન્સ આવશે એમાંથી આપણને ઘણા બધા એમસીક્યુ છે એ પૂછાય એવા છે. ઘણા બધા એમસીક્યુ શું થાય છે, પૂછાય એવા છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ હવે ભારણ છે આપવાનું છે, હવે બધા સૂક્ષ્મજીવોના નામ યાદ રાખવાના છે. ખ્યાલ આવ્યો? હવે પેસ્ટ અને રોગના જૈવ નિયંત્રણમાં સૂક્ષ્મજીવોનો શું ફાળો છે, હવે જોજો વિદ્યાર્થી મિત્રો. ખાસ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે છે, યાદ રાખવાનું છે. ખૂબ જ જાણીતા એવા લેડીબર્ડ, સમજાય છે, અને ડ્રેગન ફ્લાઈઝ. આપને લેડીબર્ડ પણ જોયું હશે, ભમરા જેવું આવે, માથે ટપકા ટપકા આવે. સમજાય છે? ખ્યાલ આવ્યો? ડ્રેગન ફ્લાય પણ જોયું હશે. અત્યારે ચોમાસાની ઋતુ પૂર્ણ થાય એટલે તમને વાતાવરણમાં ઉડતા હોય, જેને આપણે વાણિયા કહીએ છીએ. સમજાય છે? ડ્રેગન ફ્લાઈઝ, જેના શરીર ઉપર લાલ અને કાળા રંગના નિશાન હોય છે. લેડીબર્ડ છે ને ભમરા જેવું હોય, સમજાય છે, અને ડ્રેગન ફ્લાય છે આપણે પાંખોવાળું છે, વાતાવરણમાં ઉડતા હોય છે, શરીર ઉપર લાલ અને કાળા રંગના નિશાન હોય છે. તેવા ભૃંગ કીટકોનો ઉપયોગ ક્રમશઃ, તેવા શું કીધું છે, ભૃંગ કીટકોનો, એટલે કે ભૃંગ કીટક એટલે બીટલ્સ,
બીટેલ્સ નો ઉપયોગ ક્રમશઃ એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવા માટે ખૂબ જ લાભદાયી છે. જે એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવા માટે ખૂબ જ લાભદાયી છે લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાઈઝ, જેના શરીર ઉપર લાલ અને કાળા નિશાન હોય છે, જેમાં ભૃંગ કીટકોનો ઉપયોગ છે ને, આ ભૃંગ કીટક કહેવાય, એનો ઉપયોગ એફિડ્સ અને મચ્છરોથી છુટકારો નાની નાની જીવાતો હોય છે એને ખાઈ જતા હોય છે, જેની મદદથી આપણને ફાયદો છે એ થાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મજીવ જૈવ નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપમાં તો કે બેસેલિસ થુરિયેન્સિસ બીટી, સમજાય છે, એને બીટી કપાસ તરીકે આપણે શું કરી શકાય, ઓળખાય છે. જે બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે, સમજાય છે. બેસેલિસ થુરિયેન્સિસ જે બીટી કપાસ તરીકે ઓળખી શકાય અથવા બીટી તરીકે ઓળખી શકાય છે. જે બેક્ટેરિયાનો ઉપયોગ છે ને પતંગિયાની જે ઈયળ હોય ને, કેટ પિલર કહેવાય, શું કહેવાય એને ઇંગ્લિશમાં, પતંગિયાની ઈયળને કેટ પિલરના નિયંત્રણ માટે કરવામાં આવે છે, સમજાય છે. એમ છતાં શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં પણ ઉપલબ્ધ છે ભાઈ, બેસેલિસ થુરિયેન્સિસ છે શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં પણ શું છે, ઉપલબ્ધ છે. તેને પાણીમાં ભેળવી અસરગ્રસ્ત વનસ્પતિઓ જેવી કે રાઈ કે ફળોના વૃક્ષ પર શું છે, એનો છંટકાવ છે કરવામાં આવે છે, સમજાય છે. રાઈ કે ફળા વૃક્ષો પર તેનો શું કરવામાં આવે છે, છંટકાવ છે કરવામાં આવે છે, સમજાય છે. ખ્યાલ આવ્યું શું કીધું, તો કે ભાઈ બેસેલિસ થુરિયેન્સિસ છે પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કપાસની અંદર ઉપયોગી છે, શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં માર્કેટમાં ઉપલબ્ધ છે, જેને પાણીમાં ભેળવી અસરગ્રસ્ત વનસ્પતિઓ જેવી કે રાય ફળા વૃક્ષ ઉપર જેને છંટકવાથી, સમજાય છે, તે પણ આપણને શું છે, ઉપયોગી બને છે. કીટકોના ડીંભને તે ખાઈ જાય છે, કીટકોના ડીંભ તેમને શું છે, ખાઈ જશે બેસેલિસ થુરિયેન્સિસને. ડીંભ અન્નમાર્ગમાં વિષ મુક્ત થાય છે અને ડીંભને શું કરશે, મારી નાખશે, સમજાય છે. એ કીટકોના જે ડીંભ છે કપાસ ઉપર, એ ડીંભ છે તેમને શું છે, ખાઈ જશે. ખાઈ જશે એટલે ધીમે ધીમે છે એ જશે ક્યાં, અન્નમાર્ગની અંદર, એના પાચનતંત્રમાં. પાચનતંત્રમાં જશે એટલે શું થશે, તો પાચનતંત્રની અંદર જઈ વિષારી એટલે કે ઝેરી અસર ઉત્પન્ન કરશે, જેના આંતરડામાં કાણા પાડી દેશે, કાણા પડી જશે, જેના કારણે ડીંભ છે એ શું પામશે, મૃત્યુ પામશે. તો સેમ ટુ સેમ વસ્તુ અત્યારે જે શું કરે છે, બીટીક બેસેલિસ થુરિયેન્સિસ જે કેટ પિલરને મારી નાખે છે, પરંતુ અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતા નથી, સમજાય છે. અન્ય કીટકોને કોઈ પ્રકારનું, વિદ્યાર્થી મિત્રો, છે એ નુકસાન છે પહોંચાડતા નથી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો, સમજણ ખબર પડી. તો બેસેલિસ થુરિયેન્સિસ અત્યારે બીટી કપાસ આવે છે, અત્યારે જે છે હાઇબ્રિડ બિયારણ જ આવે છે કે જેની અંદર કપાસિયાની અંદર બીટી છે એડ કરીને જ આપવામાં આવે છે, સમજાય છે. તો પર્ણ ખાનારી ઈયળો જે કે જે હોય છે, જે ખાય છે, જેના કારણે જેના શરીરની અંદર વિષારી અસર ઉત્પન્ન થાય છે, અને વિષારી અસરના કારણે તેઓના આંતરડામાં છે કાણા પડી જાય છે, જેના કારણે તેઓ શું પામે છે, મૃત્યુ પામે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. લગભગ છેલ્લા દશકામાં જનીન ઇજનેરી વિકાસથી વૈજ્ઞાનિકો બીટીના વિષકારક જનીનને વનસ્પતિમાં, મેં કીધું ને, દાખલ કરી દીધું છે. એટલે હવે આવા ગોતવા બેસેલિસ થુરિયેન્સિસ લેવા નથી જવું પડતું, સમજાય છે. વિષકારકને જનીનને છે એ ક્યાં દાખલ કરી દીધું છે, કે વનસ્પતિમાં દાખલ કર્યું છે. આવી વનસ્પતિઓ કીટ જીવાતના આક્રમણ સામે શું આપે છે, પ્રતિકારકતા દાખવે છે, અને બીટી કપાસ તેનું શું છે, જાણીતું એક ઉદાહરણ છે, લઈ શકાય છે. ત્યાર પછી જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાયકોર્ડમાં ફૂગનો ઉપયોગ, કઈ ફૂગનો ઉપયોગ છે, ટ્રાયકોર્ડમાં ફૂગનો ઉપયોગ રોગિષ્ઠ પાકની સારવાર કરવા માટે ઉપયોગી છે. જૈવ નિયંત્રણ હેઠળ જૈવિક નિયંત્રકો તરીકે લઈ શકાય મુક્ત જેવી ટ્રાયકોર્ડમાં ફૂગ, કેની માટે, રોગિષ્ઠ પાકની સારવાર કરવા માટે ઉપયોગી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ટ્રાયકોર્ડમાં છે ને એકલી જીવે મુક્ત જેવી ફૂગ છે, જે સામાન્ય રીતે મૂળના નિવસન તંત્રમાં શું થાય છે, જોવા મળે છે, મૂળની અંદર છે જોવા મળે. ઘણા વનસ્પતિ રોગકારકો માટે શું છે,
અસરકારક જૈવ નિયંત્રક છે, ફાયદાકારક છે. કોઈ ટ્રાયકોડમાં ફૂગ, કઈ ફૂગ છે? ટ્રાયકોડમાં ફૂગ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી એક બકુલો વાયરસ. કોણ છે? બકુલો વાયરસ, જે કીટકો અન્ય સંધિપાદીઓમાં શું કરે છે? રોગ છે એ સર્જે છે, સમજાય છે? ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? શું કીધું? કે બકુલો વાયરસ કીટકો છે, અન્ય સંધિપાદી સમુદાયો છે, સાંધાવાળા ઉપાંગ ધરાવતા હોય તેને સંધિપાદી સમુદાયના પ્રાણીઓ તરીકે ઓળખી શકાય છે. સંધિપાદી કીટકોના અન્ય સંધિપાદીઓમાં કયો કોણ રોગ સર્જે છે? બકુલો વાયરસ. મોટાભાગના બકુલો વાયરસ જૈવ નિયંત્રકો છે. કેવા છે? જૈવ નિયંત્રક તરીકે છે, ઉપયોગી છે. તેમનો સમાવેશ ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ પ્રજાતિ હેઠળ થાય છે. કઈ એની પ્રજાતિ કઈ છે? પોલીહેડ્રો વાયરસ. બકુલો વાયરસની પ્રજાતિ કઈ છે? ન્યુક્લિયો પોલીહેડ્રસ, એટલે કે પોલીહેડ્રો વાયરસ પ્રજાતિ હેઠળ છે હોય છે. પૂછે તો કે બકુલો વાયરસની પ્રજાતિ કઈ? તો ન્યુક્લિયો પોલીહેડ્રસ પ્રજાતિ હેઠળ હોય છે. આ વિષાણુ જાતિ વિશેષ લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન માટે શું થાય છે? શ્રેષ્ઠ છે માનવામાં આવે છે, સમજાય છે? આ વિષાણુ જાતિ વિશેષ, સમજાય છે? લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન યાદ રાખજો, સમજાય છે? શું કીધું છે? લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન, એટલે કે સમજાય છે, જૈવ નિયંત્રક તરીકે શ્રેષ્ઠ છે માનવામાં આવે છે. તેઓ વનસ્પતિ, સસ્તન પક્ષીઓ, માછલીઓ, લક્ષ્યહીન કીટકો પર કોઈ નકારાત્મક અસર છે ધરાવતા નથી. તે વિશેષ રૂપે તેઓ ઇચ્છનીય છે. લાભદાયી કીટકોનું શું થાય છે? એની મદદથી સંરક્ષણ છે એ થાય છે. લાભદાયી કીટકોનું સંરક્ષણ પણ શું છે? કરે છે. જેથી તેને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ, IPM, યાદ રાખજો, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ. તો ઇન્ટરગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ, જો અહીંયા મેનેજમેન્ટ આપેલું છે અને અહીંયા પ્રોગ્રામ આપ્યું છે, એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ એટલે IPM, ઇન્ટરગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટનો ઉપયોગ કરી સંવેદી નિવસન તંત્રીય વિસ્તારનો શું છે? ઉપચાર છે એ થાય છે, સમજાય છે? શું થાય છે? એનો ઉપચાર છે એ થાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઇવન થોડુંક આપણે નીટ માટે છે જોવાનું છે, હું તમને લખાવું છું, એ લખી લેશો જો આપણને જે પૂછાઈ શકે તેવું છે. તો લખો પહેલું સેન્ટેન્સ, શાકભાજી, ફળ અને ધાન્ય પાકોમાં સૂત્રકૃમિ દ્વારા રોગ પેદા થાય છે. કેના દ્વારા થાય છે? સૂત્રકૃમિ દ્વારા રોગ છે એ પેદા થાય છે. તેના નિયંત્રણ માટે પણ વાયરસ, ફૂગ, બેક્ટેરિયા દ્વારા તૈયાર કરેલી કઈ છે? બાયોનેમેટીસાઇડ્સ, સમજાય છે? બાયોનેમેટીસાઇડ્સ નો ઉપયોગ પુરવાર થઈ શકે છે. એમાં ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે લે, કેવા પ્રકારની? દાખલા તરીકે સ્યુડોમોનાસ દ્વારા તૈયાર કરેલ દવા, સ્યુડોમોનાસ દ્વારા તૈયાર કરેલ દવા ક્વોન્ટમ 4000, આમ લખવાનું છે, અહીંયા ક્વોન્ટમ લખવાનું, ક્વોન્ટમ પછી આવી રીતે 4000, સમજાય છે? નો ઉપયોગ ધાન્ય પાક અને શાકભાજીના રોગપારક માટે અસરકારક છે. સ્યુડોમોનાસ બેક્ટેરિયા દ્વારા તૈયાર કરેલી દવા છે ને, ક્વોન્ટમ 4000, દવાનું નામ છે ક્વોન્ટમ 4000, નો ઉપયોગ ધાન્ય પાક અને શાકભાજીના રોગમાં અસરકારક છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? તો આપણે
एक बाजू आवी रीते तमे बनावजो बे भाग पाड़ीने, आ बाजू इन्सेक्टिसाइड्स, शू कहेवाय इन्सेक्टिसाइड्स लखवानुं छे, इन्सेक्टिसाइड्स आवुं लखजो। इन्सेक्टिसाइड्स एटले કૌંસમાં લખી શકાય જંતુનાશક દવા, અને આ બાજુ અહીંયા લખવાનું છે, સમજાય છે, બેક્ટેરિયા કેવા પ્રકારની દવા છે, કયા પ્રકારના બેક્ટેરિયામાંથી બને છે એની વિશે લખવાનું છે। ખ્યાલ આવ્યો? આ બાજુ ઇન્સેક્ટિસાઇડ્સ અને આમે બેક્ટેરિયા। ઇન્સેક્ટિસાઇડ એટલે જંતુનાશકો, સમજાય છે? તો અહીંયા પહેલું લખજો સ્પોરિન, કઈ છે? સ્પોરિન। તો આપણે સ્પોરિન છે એ કયા બેક્ટેરિયામાંથી બને છે, તો લખજો બેસેલસ થુરેન્જિસ, બીટી હું શોર્ટકટ લખું છું, બેસેલસ થુરેન્જિસ। ત્યાર પછી બીજું અહીંયા લખવાનું છે ડુમ, ડુમ શું છે? ડુમ, ડુમ ઇન્ટેક્સિસાઇડ છે, એ બે પ્રકારના બેક્ટેરિયામાંથી બને છે, સમજાય છે? તો બેસિલસ પેપિલી, પેપિલે બેસિલસ, અહીંયા લખજો બેસિલસ પેપિલે વત્તા બેસિલસ વત્તા બેસિલસ બેસિલસ લેન્ટી મોર્ફ્સ, સમજાય છે? કોણ છે? લેન્ટી મોર્ફ્સ, સમજાય છે? ડુમ બેસિલસ પેપિલે અને બેસિલસ લેન્ટી મોપ્સ દ્વારા છે બને છે। ત્યાર પછી લખવાનું છે ફૂગ દ્વારા જૈવિક નિયંત્રણ, એમાં ને એમાં લખવાનું છે ટોપિક બાંધીને, ફૂગ દ્વારા જૈવિક નિયંત્રણ। તો કીટકોમાં રોગ ઉત્પન્ન કરતી ફૂગને લખજો નામ એનું, કીટકોમાં રોગ ઉત્પન્ન કરતી ફૂગને આપણે બે કોમા કરીને દર્શાવ નીચે અંડરલાઇન કરવાની, એન્ટો મો પેથોજેનિક, એન્ટો મો પેથોજેનિક ફૂગ તરીકે ઓળખવામાં આવે છે। કીટકોમાં રોગ ઉત્પન્ન કરતી ફૂગને કેના તરીકે ઓળખી શકાય? એન્ટો મો પેથોજેનિક તરીકે ઓળખવામાં આવે છે। રાઇટ હેન્ડ તો લેફ્ટ હેન્ડ, લેફ્ટ હેન્ડ તો રાઇટ હેન્ડ, આપણી શોર્ટકટ મેથડ છે આવા અઘરા વર્ડ્સને યાદ રાખવા માટેની, તો એ રીતે લખવાની પ્રેક્ટિસ કરવી। ત્યાર પછી બીજી સેન્ટેન્સ એમાં એમાં ડિવાઇન, ડિવાઇન સમજાય છે? ડિવાઇન અને કોલેગો, કઈ કીધી છે? કોલેગો। પછી અલ્પવિરામ, ફૂગના બીજાણુ છે આ બધાએ, ડિવાઇન અને કોલેગો ફૂગના બીજાણુ છે જેનો નિંદણ પર છંટકાવ કરતા નિંદણનો નાશ થાય છે। ડિવાઇન, ડિવાઇન નહીં, ડિવાઇન અને કોલેગો ફૂગના બીજાણુ છે જેનો નિંદણ પર છંટકાવ કરતા નિંદણનો નાશ થાય છે। ખ્યાલ આવ્યો? તો એમાં લખી શકાય બે કોમા કરીને પાલ્મી વોરાલ્ટ, એમાંથી શું બનશે? પાલ્મી વોરાલ્ટ, પાલ્મી વોરાન્ટ જે છે અન્ડરલાઇન કરો અને ડબલ કોમા કરજો, જે નિંદણ નાશક છે, કેવા છે? નિંદણ નાશક છે। ખ્યાલ આવ્યો? ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે હવે જોવાનું છે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મ જીવ,